રાજ્યના મહાનગરોમાં ફૂલેલી ફાલેલી પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી સુવિધા સામે હવે સુરક્ષાના સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કમલ ફ્લેટમાં ચાલતા એક પીજીના સુરક્ષાના છીંડાની જે વિગતો સામે આવી છે તેણે અનેક વાલીઓમાં ચિંતા ઉભી કરી દીધી. કેમ કે આ ઘટના બાદ એવું લાગે છે કે અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ હવે સુરક્ષિત નથી. સિક્યોરિટી ટાઈટ હોવાના દાવા કરતા આવા ફ્લેટ અને ગર્લ્સ પીજીમાં હોસ્ટેલમાં ધોળા દિવસે કોઈ પણ અજાણ્યા તત્વો ઘૂસી જાય છે. આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો નવરંગપુરા વિસ્તારના કમલ ફ્લેટમાં ચાલતા એક ગર્લ્સ પીજી રૂમના છે. મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. બદ ઇરાદે ઘરમાં ઘૂસેલા યુવકે હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી. મહિલા ન જાગતા તેની હિંમત ખુલી ગઈ અને ત્યાં તેણે અયોગ્ય હરકત કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તે 2 રૂમમાં જે 19 યુવતીઓ સૂતી હતી ત્યાં તે ગયો, જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી, જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો. યુવતીએ તેનો પીછો પણ કર્યો હતો, પરંતુ બાઇક પર તે નાસી ગયો. ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે પીજીના કેરટેકર, આવું સાંભળીએ. માહિતી મેળવી લીધી હશે કે ભાઈ આ છોકરીઓનું જ પીજી છે અને અહીંયા આવી રીતે છોકરીઓ રહેતી હોય છે, તો એને ધ્યાનમાં રાખીને એ રીતે એને પોતાનો તકનો લાભ લઈ લીધો લાગે છે. બાકી તો અમારે તો 10:30 વાગે હર દરેક ફ્લોરમાં એક લેડી કેરટેકર રાખ્યા છે, જે 10:30 વાગે અંદરથી દરવાજો બંધ કરીને લોક લગાવી દે છે. ઘટના બાદ પીજીમાં રહેતી તમામ 19 યુવતીઓ અત્યારે ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યોરિટી ગાર્ડ પણ મૂક્યા હોવાનો દાવો કરવામાં આવે છે. જે ફ્લેટમાં ઘટના બની હતી તેમાં 4 ફ્લેટમાં કુલ 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો લગભગ ખુલ્લો જ રહેતો હોય છે, ને જેનો લાભ લેવાનો આ અજાણ્યા શખ્સને મોકો મળી ગયો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઘર પરિવારથી દૂર પીજીમાં રહીને નોકરી કે અભ્યાસ કરતી યુવતીઓની સુરક્ષાનો વિષય અનેક વાલીઓ અને ખુદ યુવતીઓ માટે મૂંઝવતો પ્રશ્ન બની ગયો છે. અમને બી ડર લાગે છે કે અમારી સાથે અગર આવું કંઈક આગળ જઈને થશે તો પોલીસ એના માટે શું પગલાં લેશે. આજે તો કોઈ બીજી કોઈ છોકરી જોડે થયું છે, અમે બી આજે પીજીમાં રહીએ છીએ, અમે બી આજે સ્ટડી કરવા માટે બહારથી આવીએ છીએ, અમારી સેફટીનું શું પ્રોબ્લેમ તો હૈ, ક્યોંકિ ગામમાં રહેતે પેરેન્ટ્સ કો ભી તો ટેન્શન હોતી હૈ કે હમારી લડકિયાં સેફ હૈ કે નહીં હૈ. એસા અમે પીજીમાં રહીએ છીએ, અમને એ બીક છે કે કોઈના જોડે બીજા જોડે આવું ના થાય, એટલે અમને બી સેફટીની વધારે જરૂર છે. અમારે અહીંયા સેફટી છે પણ બીજી બધી જગ્યાએ અમારી જેવી સેફટી ના હોય, પોલીસે સુરક્ષાના પગલાં લેવા જોઈએ. પોતાની દીકરીઓના ભવિષ્યના ઘડતર માટે અનેક વાલીઓ પોતાની દીકરીઓને શહેરોમાં પીજી સંચાલકના ભરોસે મૂકતા હોય છે. પીજી સંચાલકો પોતાને ત્યાં સીસીટીવી અને 24 કલાક સિક્યોરિટીના દાવા કરતા હોય છે, છતાં આવી ઘટના બની. આ ઘટનાએ પીજી સંચાલકો યુવતીઓની સુરક્ષા માટે કેટલા બેદરકાર છે તેની પોલ ખોલી દીધી. પીજી સંચાલકો દર મહિનાની 1 તારીખે ભાડું વસૂલવાની જેટલી કાળજી રાખે છે તેટલી કાળજી યુવતીઓની સુરક્ષા વ્યવસ્થામાં ચકાસવામાં રાખી હોત તો આવી ઘટનાને ટાળી શકાય હોત. આ તો એક યુવતી જાગતી હતી તેના કારણે આ મોટી દુર્ઘટના ટળી, જેનો અર્થ એ છે કે પીજીમાં યુવતીઓએ જાતે જ પોતાની સુરક્ષા પ્રત્યે સાવધાન રહેવું પડશે. કેમ કે એક મહિલા સુરક્ષાકર્મીથી આવા અસામાજિક તત્વો સામે કામ પાર પાડવું સરળ નથી. તે માટે પીજી સંચાલકોએ નવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. પણ ઘણી વખત અમે એવું માનીએ છીએ કે મહિલાઓને જો ચોકીદાર રાખવામાં આવે બરાબર, તો એક મહિલાથી નહીં ચાલે ત્યાં, કેમ કે એ મહિલાની સલામતી પણ શું ત્યાં આગળ. એટલે મહિલા ચોકીદાર રાખવા હોય તો 2-3 મહિલા ચોકીદારો રાખવા પડે. એ હોસ્ટેલ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે આપણે બહેનોને રાખવી કે ભાઈઓને રાખવી, પણ દીકરીઓની સલામતી હોવી એ તો ખૂબ જરૂરી છે. અને આ ઘટનાને હું પોતે ખૂબ ગંભીરતાથી લઈ રહી છું. આ ઘટનાએ પીજીમાં રહેતી યુવતીઓની સલામતી અંગે અનેક સવાલો ઉભા કર્યા. પીજીમાં યુવતીઓની સલામતીની જવાબદારી સંચાલકોની નથી? શું માત્ર સીસીટીવી કેમેરાને ભરોસે છે યુવતીઓની સુરક્ષા? શું પીજી રેડિયાર સુરક્ષા તંત્ર વચ્ચે રહે છે યુવતીઓ? આ ઘટનાની પીજીના માલિકોએ તે જ દિવસે ફરિયાદ કેમ ન કરી? ફરિયાદ નહીં કરીને પીજીના માલિકો શું છુપાવવા માંગતા હતા? શું લુખાવથી પીજીના માલિકો ડરી રહ્યા છે? આ ઘટના બાદ પીજી સંચાલકો સજાગ રહેશે ખરા? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે આખરે કોઈ પણ દીકરીઓની સલામતીનો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ.